દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ હાલમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે. રાજનાથસિંહ ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. એમની આ મુલાકાત અગાઉ ખૂબ જ ચર્ચાઓ થઈ હતી અને હંમેશા વીર રસભરી વાતો કરવા માટે જાણીતા રાજનાથસિંહે સરહદી વિસ્તારોની મુલાકાત લીધા બાદ એવી જાહેરાત કરી હતી કે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે, જેને આંતરરાષ્ટ્રીય સરહદ સમજવી જોઈએ અને આ દરિયા કિનારાની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વની છે. સાથે સાથે તેમણે સરહદ પર મા ભૂમિની રક્ષા કરતા જવાનોને પણ બિરદાવ્યા હતા. સિંહના આ નિવેદન બાદ એવું માનવામાં આવતું હતું કે જવાનોની ચિંતા કરનાર હવે કોઈ રાજકારણીના હાથમાં સત્તા આવી છે. જોકે આ તમામ ગણતરી થોડાક જ કલાકોમાં ખોટી પડી હતી. નિષ્ણાતો ભૂલી ગયા હતા કે સત્તા માણસને બેફામ અને વિવેકહીન બનાવી દે છે. વાત જાણે એમ બની કે કચ્છના લખપત પાસે પહોંચેલા રાજનાથસિંહની બૂટની દોરી ખુલી ગઈ હતી. શરીરે સ્વચ્છ લાગતા રાજનાથસિંહે આ છૂટી પડી ગયેલી દોરી બાંધવાનું મુનાસિફ માન્યું નહોતું અને તેમણે આ સામાન્ય કામ કરવા માટે ત્યાં હાજર લશ્કરના એક જવાનને આદેશ કર્યો હતો. દુશ્મનોના માથા વાઢી નાખનાર લશ્કરનો આ જવાન પણ લાચાર બની ગયો હતો અને નતમસ્તકે આ બૂટની દોરી આ જવાન બાંધવા લાગ્યો હતો. અમે આપને ફરી બતાવીએ છીએ કે અત્યારે આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય આપને દેખાય છે તે દ્રશ્યમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ નિર્લજ્જ બનીને ખુરશીમાં બેઠા બેઠા બૂટની દોરી બંધાવી રહ્યા છે, જ્યારે પોતાના બાવડાના જોરથી દુશ્મનોના હાજા ગગડાવનાર વીર જવાન લાચારીપૂર્વક આ દોરી બાંધી રહ્યો છે. અને આ દ્રશ્ય જોઈને તો એટલું જ કહેવાય કે સત્તા મળતાની સાથે જ માણસ નિર્લજ્જ અને વિવેકહીન બની જાય છે. બ્યુરો રિપોર્ટ.